નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. આઝાદીની લડત માટે જલિયાવાલા બાગ હત્યાકાંડથી વધુ એક મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. તો આજે અમે તમને બતાવીશું કે 1200 જેટલા લોકોને એક સાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા, ત્યારે આજે પણ લોકો અહીં આવીને શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઇતિહાસમાં દબાયેલી ઘટનાને દિલ્હીમાં 26 જાન્યુઆરીએ રજૂ કરાશે. હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર સાંસદ દીપસિંહ રાઠોરે મોનીમોન્ટ રિંગ ફ્લેગ ફરકાવ્યો હતો અને આ પ્રસંગે હિંમતનગરથી અસરવા રેલવેના સમયમાં સુધારો કરવા અને હિંમતનગર ખેરબમ્મા રેલવે માટે રેલવે મંત્રીને રજૂઆત કરવાની વાત કરી હતી. સાપુતારા ખાતે છેલ્લા ઘણા સમયથી એક બિનવારસી ગાયને તેના જ શિંગડા દ્વારા મોઢાના ભાગમાં ખૂપી જવાની દયનીય અવસ્થા થઈ હતી. આ સમગ્ર બાબતની સાપુતારાના વરિષ્ઠ પત્રકાર પાંડુભાઈ ચૌધરીએ સાય સંસ્થાના જીવદયા પ્રેમીઓને જાણ કરાતા ગૌમાતાને પકડીને મોઢામાં ખૂંપેલું શિંગડું કાપી બહાર કાઢી ગૌમાતાને સારવાર આપી હતી. વલસાડમાં રાત્રિ કરફ્યુના ભંગમાં દુલ્હન તેમજ દુલ્હો પહોંચ્યા પોલીસ હવાલાત. છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામેથી વધુ એકવાર લીલા ગાજાનું વાવેતર ઝડપાયું હતું. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 159 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. હિંમતનગર તાલુકામાં 70 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઈડર તાલુકામાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ખેરબ્રહ્મા તાલુકામાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તલોદ અને પ્રાંતિજ તાલુકામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વડાલી તાલુકામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વિજયનગર અને પોશીના તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. જિલ્લામાં અત્યાર સુધીમાં 8,246 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 157 દર્દીઓના મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદલિયા પાસે રિક્ષા ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી બાઇક ચાલકને હાથે પગે ફ્રેક્ચર કરી શરીરે ઇજાઓ પહોંચાડતા બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગુજરાતના શહેરમાં કેસ વધતા શાકભાજી માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો. ડોક્ટર ચેતનાબેન પટેલ PhD થયા. ભારતને હરાયા બાદ વિજેતા આફ્રિકન પ્લેયરે પોસ્ટ કરી તસવીર, લખ્યું જય શ્રી રામ. બનાવેલો રસ્તો 24 કલાકમાં તૂટી ગયો, અધિકારીએ કહ્યું એમાં શું ફરી બનાવીશું. નેતાઓના મેવાડામાં કઈ ન કરતી પોલીસ વરવધુને લગ્નની રાતે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ. IPL ફ્રેન્ચાઇઝી લખનૌએ જાહેર કર્યું ટીમનું નામ, સંજીવ ગો એન્કાએ વિડીયોથી જણાવ્યું. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય કોરોના સંક્રમિત, 3 દિવસથી વેન્ટિલેટર પર. ભારતમાં ઓમિક્રોન કોમ્યુનિટી સ્પ્રેડના સ્તરે મહાનગરોમાં વધુ જોખમી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.